ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસન પોતાની 3 દિવસની વિઝિટ માટે ભારત પહોંચ્યા છે. ટિલરસન પીએમ નરેન્દ્ર મોદીને મળશે અને બુધવારે તેઓ ભારતના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુષ્મા સ્વરાજને પણ મળશે. અમેરિકાના અત્યારે હાલમાં ઇન્ડિયાને ટેકો આપવાની જિયો પોલિટિક્સમાં બેલેન્સ બનાવવામાં વધુ ઇકોનોમિક કન્ટેન્ટ હોવું જોઈએ. ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સનું કહેવું છે કે આવા ડેવલપમેન્ટને ટકાઉ અને સ્થાયી બનાવવા માટે ઇકોનોમિક હેફ્ટ અને ગ્રેવિટન્સની જરૂર છે. 3 વર્ષનું ઇન્ડિયન અમેરિકન બાળક કે જે 7 ઓક્ટોબરથી ગુમ થયું હતું, પોલીસને તેનો મૃતદેહ તેના ઘરની પાસેથી જ મળ્યો છે. તેની બોડી એક પાતળી 75 ફૂટની કલવેર્ટમાંથી મળી આવી છે, જે તેના ઘરથી 1 માઇલ પણ નથી, પરંતુ તેનું પોઝિટિવ આઈડેન્ટિફિકેશન કરવાનું એક્ઝામિનેશન હજુ બાકી છે. યુએસ ઇન્ડો પેસિફિક રિજિયનમાં સ્ટ્રેટેજિક પાર્ટનરની ભૂમિકામાં ભારતને હજુ પ્રોત્સાહન આપવા માંગે છે. સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસને કહ્યું કે તે યુએસ ઇન્ડિયાની સાથે માત્ર સાઉથ એશિયા સુધીના રિલેશન નથી જોતા, પરંતુ તેને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ પણ આપે છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાને અલગ કરનાર ડિમિલિટરાઇઝ ઝોનની ટ્રીપ પર કામ ચાલુ છે. તેઓ કેમ્પ હમ્ફ્રી જવાના છે, જે સિઓલથી 60 કિલોમીટર સાઉથમાં એક મિલિટરી બેઝ છે, પરંતુ સમય ઓછો છે અને તે બંને ઠેકાણે નથી જઈ શકતા. ન્યુયોર્કના એક ટોપના પ્રોસિક્યુટરે ધ વેન્સ્ટેન કંપની ઉપર એક સિવિલ રાઇટ્સ ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી છે, જેના કો ફાઉન્ડર હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વે વેન્સ્ટેન છે. એટર્ની જનરલની ઓફિસે કંપનીને એક સંમન મોકલ્યું છે અને હેરેસમેન્ટ કમ્પ્લેન્ટ્સ તથા એમ્પ્લોઈઝને હાર કરવા, પ્રમોટ કરવા અને કાઢવાના ક્રાઇટેરિયાના ઇન્ટરનલ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક વિડોના અકાઉન્ટ ઓફ કોન્ડોલન્સ કોલનો અસ્વીકાર કર્યો, જે તેમણે ત્યારે કર્યું જ્યારે તે મહિલાના હસબન્ડનું મોત થયું હતું. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું હતું કે તેમની સાર્જન્ટ લાર ડેવિડ જોન્સનની વિડો સાથે ખૂબ જ રિસ્પેક્ટફુલ વાત થઈ હતી. અમેરિકન કાર મેકર ટેસ્લાએ ચાઇનીઝ ગવર્મેન્ટની સાથે એક ડીલ કરી છે, જેના અંતર્ગત તેઓ શાંઘાઈમાં એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરશે. તેનાથી ઓટોમેકરને શહેરના ફ્રી ટ્રેડ ઝોનમાં પૂરી રીતે પોતાની ફેક્ટરી શરૂ કરવાનો અવસર મળશે, જેનાથી પ્રોડક્શન કોસ્ટ ઘટી જશે. ખૂબ વિવાદ બાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયાને રેગ્યુલરલી ઉપયોગ કરવાની વાતની રક્ષા કરી છે. ટ્રમ્પે કહ્યું કે જો તેઓ આવું ના કરે તો ઇલેક્શન જીતી શક્યા ન હોય, અને એમ પણ કહ્યું કે તેની મદદથી તેઓ અનફેર મીડિયા કવરેજની વાસ્તવિકતા પોતાના ફોલોઅર્સની સામે ડાયરેક્ટલી લાવી શકે છે. ટેક જાયન્ટ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એપલ ફરીથી એકબીજાનો કોર્ટમાં સામનો કરશે. એક ડિઝાઇન પેટન્ટ ઇન્ફ્રિન્જમેન્ટ માટે ફેડરલ જજે એક ઓર્ડર સાઇન કર્યો છે અને બંને કંપનીઝને કોર્ટમાં પાછા આવવા કહ્યું છે અને કહ્યું કે એપલને તેનો કેસ પોતે બનાવવો પડશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર એકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનો સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા.